આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ ની ફાઇનલ મેચ આજે રમાવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલ મેચ નિહાળશે તેવી પણ શક્યતાઓ છે. રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે તેવી પણ શક્યતાઓ. ફિલ્મી સિતારાઓ આઈપીએલ ની ફાઇનલમાં જમાવટ બોલાવશે અને આ સાથે ઘણા બધા ખ્યાતનામ સિંગર પણ ત્યાં ફાઇનલ નિહાળવા માટે પહોંચી ગયા છે. મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભારે ભીડ ઉમટશે એવી પણ અહીંયા વિગતો સામે આવી છે. સાથે અમે તમને જણાવી દઈએ કે સ્ટેડિયમની જે આજુબાજુના રસ્તાઓ છે તે પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો આજે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રહેવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આખું ખીચોખીચ ભરાઈ જવાનું છે, કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલની મેચ નિહાળશે. રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે. ફિલ્મી સિતારાઓ આઈપીએલની ફાઇનલમાં જમાવટ બોલાવશે. મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભીડ ઉમટી પડશે તેવી પણ શક્યતાઓ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આખું ખીચોખીચ ભરાઈ જવાનું છે, કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આઈપીએલની મેચ નિહાળશે. રાજકીય આગેવાનો પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે. ફિલ્મી સિતારાઓ આઈપીએલની ફાઇનલમાં જમાવટ બોલાવશે. મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિકોની ભીડ ઉમટી પડશે તેવી પણ શક્યતાઓ.